દેશમાં ચાલી રહેલા કોરોનાના કહેરને કારણે તમામ જગ્યાએ સાદગી અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સ્વતંત્રતા દિવસને અવસરે સંપૂર્ણ દેશ સાર્વભૌમત્વની રક્ષા માટે કટિબદ્ધ રહેતા જવાનોએ પણ આ લદ્દાખમાં ચૌદ હજાર ફૂટ ઊંચાઈ પર આવેલા પેંગોત્સો તળાવના કિનારે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી અને રાષ્ટ્રગાન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી કોરોના કાળમાં લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસનો આ કાર્યક્રમની કંઈક અલગ જ રીતે ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે જ્યાં મોટી સંખ્યામાં દિવસે લાલ કિલ્લા પર લોકોની ભીડ હોય છે ત્યાં વર્ષે લાલ કિલ્લા પર સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચુંબોતેરમાં સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું આ દરમિયાન તેમણે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના ઇશારામાં સંદેશ આપ્યો કે ભારત કોઈ પણ પડકારનો સામનો કરવા સક્ષમ છે મોદીએ વધુમાં લદ્દાખનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આપણા બહાદુર સૈનિકો શું કરી શકે છે દેશ શું કરી શકે છે લદ્દાખમાં દુનિયાએ આ જોયું છે જવાનોને કેન્દ્રમાં રાખતા તેઓ સંપૂર્ણ દેશ સાર્વભૌમત્વની રક્ષા માટે કટિબદ્ધ છે સંકલ્પથી પ્રેરિત અને તાકાત પર આગળ વધી રહ્યો છે લદ્દાખમાં આપણા બહાદુર સૈનિકો શું કરી શકે છે દેશ શું કરી શકે છે તે વિશ્વએ જોયું છે આજે હું લાલ કિલ્લાની બાજુએથી માતૃભૂમિ પરના તમામ બહાદુર સૈનિકોને હું નતમસ્તક કરતા તેઓની કામગીરીને પ્રોત્સાહન આપ્યું હતો સ્વતંત્રતા દિવસને અવસરે સંપૂર્ણ દેશ સાર્વભૌમત્વની રક્ષા માટે કટિબદ્ધ રહેતા જવાનોએ પણ આ લદ્દાખમાં ચૌદ હજાર ફૂટ ઊંચાઈ પર આવેલા પેંગોંગ સ્તો તળાવને કિનારે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી અને રાષ્ટ્રગાન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ